નમસ્તે દર્શક મિત્રો, તમારું સ્વાગત છે। કાંકરેજ પંથકના વિસ્તારમાં ભારે વરસાદથી નુકસાન થયેલ ખેડૂતોને વળતર ચૂકવવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। ભારે વરસાદથી બાજરી, જુવાર, મગફળી, કપાસ અને એરંડા સહિતના પાકમાં થયું નુકસાન। નવીન ખેત તલાવડી માટે વીજ કનેક્શન, ગ્રાહકોને તાત્કાલિક વીજ જોડાણ આપવું, સુજલામ સુફલામ કમાન્ડ એરિયામાં પાણી શરૂ રાખવું સહિત ટ્રેઝરી ઓફિસ કાયમી ધોરણે ચાલુ રાખવાની કરાઈ માંગ। કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં કાર્યકરો પહોંચ્યા મામલતદાર કચેરીએ। તાત્કાલિક ધોરણે તાલુકાના વિસ્તારનો સર્વે કરી યોગ્ય વળતર આપવાની કરાઈ માંગ। વાઘેલા ઇન્દ્રસિંહ અને ઓમપુરી ગોસ્વામી, બનાસકાંઠા, બ્યુરો ચીફ, સ્પીડ ન્યૂઝ 17। મામલતદારશ્રીને આવેદનપત્ર અમારું કાંકરેજ તાલુકાનું કોંગ્રેસની સર્વર ટીમ આવેદનપત્ર આપવા આવી છે। છેલ્લા 10-15 દિવસથી અમારા સંગઠનના હોદ્દેદાર, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, અમારી તાલુકાની સંગઠનના બહુ બધા સંગઠનના આગેવાનો, અમારા પૂર્વ જિલ્લા ડેલિગેટો, તાલુકાના પૂર્વ જિલ્લા ડેલિગેટો, ફર્ટિલાઇઝરના ડિપાર્ટમેન્ટો, અમારા વરિષ્ઠ આગેવાનો છેલ્લા 15-1 દિવસથી કાંકરેજ તાલુકાના વિવિધ ગામોમાં જઈ રહ્યા છે। સૌથી મોટો પ્રશ્ન એ જ છે કે સ્વયંભૂ પશુપાલક અને ખેડૂતોની એક જ વાત આવે છે કે સામે હિન્દુ ધર્મ પ્રમાણે મોટા તહેવારો આવી રહ્યા છે અને એ તહેવારો આવતા હોયના વરસાદના હિસાબે કપાસ, એરંડા, શાકભાજી જેવા મબલક પાકોમાં ભયંકર નુકસાન થયું છે। નુકસાન એટલે ગઈકાલે હું રૂવેલમાં હતો, આજે પણ ત્યાં 2 ફૂટ પાણી રૂવેલના ખેતરોમાં ભરેલા છે એવા મેક્સિમમ કાંકરેજ તાલુકાના દરેક ગામોની અંદર આ સમસ્યા છે। અમે આવેદનપત્રમાં કહ્યું છે મામલતદારશ્રી સરકારમાં રજૂઆત કરે અને તાત્કાલિક સર્વે કરાવી અને જે ખેડૂતોને નુકસાન થયું છે એને વળતર આપવાની પૂરેપૂરી વ્યવસ્થા કરાવે। અમારો બીજો પ્રશ્ન છે કે કાંકરેજ તાલુકાની અંદર ખેડૂતો જે વીજ કનેક્શન માગે છે, 6-6 મહિના થઈ ગયા હોય, 12-12 મહિના થઈ ગયા હોય, મને એવું લાગે છે કે વીજ કનેક્શનની અંદર કંઈક વાલા દવાલાની નીતિ થતી હોય એવી પૂરેપૂરી હું શંકા વ્યક્ત કરું છું। 6-6, 12-12 મહિના થઈ ગયા હોય, એસ્ટિમેન્ટ કોપી ભરી દીધી હોય, એને ટ્યુબવેલ બનાવી દીધો હોય અને 6-6 કે 8-8 મહિનાથી એને કનેક્શનનું વીજ જોડાણ કનેક્શન આપવામાં ના આવે, આ પણ ક્યાંક ને ક્યાંક આમાં મને ભ્રષ્ટાચાર ખુલ્લો દેખાઈ રહ્યો છે કે ખેડૂતે એનો ટ્યુબવેલ બનાવ્યો અને ટ્યુબવેલની અંદર સમયસર એનું કનેક્શન ના આપે તો એ ખેડૂતના ટ્યુબવેલની શું દશા થાય, ખેડૂત પુત્ર તરીકે ખબર પડે, ક્યાંક એની અંદર મરણ જામી જાય, ક્યાંક એની જાળીઓ બંધ થઈ જાય, 7-8 લાખ રૂપિયા ખર્ચ કરેલો, ક્યાંક 6-12 મહિનાની અંદર એને ટ્યુબવેલ નિષ્ફળ જાય। હું જેબીને પણ વિનંતી કરું છું કે ખેડૂતોના ધીરજની કસોટી ન કરો અને ખેડૂત જ્યારે રોડ ઉપર આવી તમારી કચેરી સુધી આવી ગયો તો તમે ખુરશીમાં પણ સમયસર બેસી નહીં શકો। આ એક ચેલેન્જ નહીં, ધમકીને પણ વિનંતી કરું છું। સાથે સાથે અમારો ઘણા વકીલોના ફોન આવ્યા છે, વિદ્યાર્થી વર્ગના ફોન આવ્યા છે, અમે એ પણ ઉલ્લેખ કર્યો છે કે ભાઈ ટ્રેઝરીની અમારી જે ઓફિસ તાલુકાનું વડું મથક છે સાહેબ, અને તાલુકાના વડા મથકની અંદર ટ્રેઝરીની ઓફિસ આખી 12-12 બંધ કરી દેવામાં આવે, ખબર નથી પડતી આ સરકારી તંત્ર સૂઈ રહ્યું છે, જાગી રહ્યું છે કે પછી ઊંઘમાં નીકળ્યા છે, અમે એ પણ રજૂઆત કરી છે। સાથે સાથે અમે બીજા પ્રશ્નોની પણ રજૂઆત કરી છે, અમે મામલતદારશ્રીને વિનંતી કરી છે, મામલતદારશ્રી અંબાજી વ્યવસ્થામાં હોવાથી મહેતાજી હતા, એમને વિનંતી કરી છે। અમારું કોંગ્રેસ પક્ષનું આવેદનપત્ર નહીં પણ સમગ્ર કાંકરેજ તાલુકાના જનતાનું આવેદનપત્ર છે, આ આવેદનપત્ર સરકારશ્રી સમક્ષ સમયસર મુકાય એવી વિનંતી કરી છે।